કોરોના વાયરસની ત્રીજી લહેર દેશ ઉપર દસ્તક દઈ રહી છે તેવામાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં વડ સાવિત્રી વ્રતની પૂજા દરમિયાન સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતી નજરે પડી છે। આજે ત્રણ હનુમાન મંદિર ખાતે કોરોના કાળ દરમિયાન પણ મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા માટે પહોંચી હતી। આજે પતિની લાંબી આવરદાને કામના કરવા માટે એકત્રિત થયેલી મહિલાઓએ તેમના જીવ જોખમમાં મૂક્યા હતા। ડીસામાં આજે ત્રણ હનુમાન મંદિર ખાતે 300થી વધુ મહિલાઓ એકત્રિત થઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાકડા ઉડાડતા નજરે પડ્યા હતા। છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના લોકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગર ટોળે ટોળા થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। આજે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ત્રણ હનુમાન મંદિર ખાતે પણ વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહિલાઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ત્રણ હનુમાન મંદિરના છે, જ્યાં 300થી વધુ મહિલાઓનું ટોળું વ્રતની ઉજવણી કરી રહ્યું છે। એક પણ મહિલાના ચહેરા પર નથી તો માસ્ક કે નથી સોશિયલ ડિસ્ટન્સ અને ગીચોગીચ ટોળું થઈ આ મહિલાઓ વ્રતની ઉજવણી કરી રહી છે। વડ સાવિત્રીનું વ્રત જેઠ સુદ પૂનમના દિવસે થાય છે અને વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્યની રક્ષા કરવા માટે, પતિના રક્ષણ કરવા માટે, પતિનું સૌભાગ્યનું રક્ષા કરવા માટે આ વડ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। વડનું પૂજન કરવામાં આવે છે, સાવિત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે ને પૂજા આરતી કરે છે અને કથા સાંભળે છે। આ કોરોના મહામારીમાં બધા જે પૂજા કરે દરેકને માસ્ક બીજું પહેરવાનું કીધેલું છે, પણ હવે શું છે કે દરેક બધા અને આમાં શું છે 200-250 બૈરા 50-25 જે છે બૈરાઓ છે, અહીંયા 10-15 બૈરાઓ જે પૂજા કરે છે, 10-15-20-25 બૈરાઓ બધા પ્રદક્ષિણા કરતા હોય છે, પણ દરેકને માસ્ક બીજું પહેરવાનું, પણ એ પોતપોતાની રીતે સ્વૈચ્છિક રીતે બધા એમને માસ્ક બીજા પહેર્યા નથી, હવે એમને કીધેલું છે પણ સ્વૈચ્છિક રીતે। પતિની લાંબી ઉંમર માટે કામના કરવી સારી વાત છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈનનો ભંગ કરીને પૂજા કરવી કેટલી જરૂરી છે? તજજ્ઞો જણાવી રહ્યા છે કે 4-6 સપ્તાહમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકવાની શક્યતા છે અને તેવામાં આ મહિલાઓ જે રીતે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી રહી છે તે ખૂબ જ શરમજનક વાત છે। એવું ના બને કે પતિની ઉંમર વધારવાના ચક્કરમાં આ મહિલાઓ સંક્રમિત થઈને પોતાનો જીવ જોખમમાં મૂકી દે।